બીછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે મોટી લાખાવાડ ગામમાં છેલ્લા પાંચ વર્ષથી નર્મદાનું પાણી પીવા માટે લોકો વલખામાઈ રહ્યા છે ગાયો ભેંસો જેવા પશુઓ અવેડામાં પાણી પીવે છે ત્યાં જ આખું ગામ પાણી ભરીને પાણી પીવે છે વિચા તાલુકામાં આવેલું મોટી લાખાવડ ગામ ચાર ની વસ્તી ધરાવતું ગામ છે આ ગામના લોકો ખેત મજૂરી પર નિર્ભય છે ત્યાંના લોકો ખેત મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આ વિસ્તારમાં કુવાના તળુંડા જતા રહ્યા છે અહીંના લોકો પીવાના પાણી માટે દૂર દૂર સુધી અનેક ખેતરો ભટકે છે છતાં પીવા માટે પાણી નથી મળતું પરંતુ મોટી લાખાવડ ગામમાં છેલ્લા 5 વર્ષથી ગામ લોકોને પાણી પીવા માટે નર્મદાનું પાણી નથી મળતું ત્યારે પીવાના પાણી માટે પારાવારિક મુશ્કેલીઓનો સામનો કરી ત્યારે સરકાર એક તરફ ઘર ઘર ઘરમાં જળ દ્વારા પાણી પહોંચાડવાનો સરકારનો દાવો નિષ્ફળ સાબિત થતો નજરે દેખાઈ આવે છે લોકોને પ્રાથમિક પાણીની જરૂર હોય છે ત્યારે પીવા માટે પાણી જ ન મળે તો ત્યારે લોકો જીવન હારી ગયા હોય તેવું લાગે છે મોટી લાખાવણ ગામ લોકો દ્વારા રાજનેતા અને સરકારી અધિકારીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે માટે અનેક રજૂઆત કરી લોકોનું કોઈ સાંભળતું જ નથી ત્યારે જગાડવા લોકો દ્વારા મીડિયાનો સહારો લેવો પડશે કારણ કે સરકાર એક તરફ જળ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે વિઠિયા તાલુકાના મોટી લાખાવડ ગામના લોકો પાણીને એક એક ટીપે પાણી વલખા મારી રહ્યા છે મોટી લાખાવળમાં ગામમાં લોકો પશુઓને પાણી પીવાના અવેડામાં ખારું ધૂત દૂષિત પાણી આવે છે પશુઓ પણ માંડ માંડ પાણી પીવે છે ત્યારે લોકોને નર્મદાનું પાણી પીવા માટે નથી મળતું ત્યારે મજબૂરીમાં દૂષિત પાણી પીને લોકોના પેટમાં પથરી જેવા રોગોનો ભોગ બની રહ્યા રહ્યા છે છે ગામ લોકો એક જ માંગ કરી સરકાર અમને પીવા માટે નર્મદાનું પાણી આપો પણ લોકોની વાત સાંભળવા સરકારી અધિકારી હોય કે પછી રાજનેતાઓ લોકોની વાત નથી જ સાંભળતા ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે લોકોને વાત સાંભળવા માટે કોઈ તૈયાર નથી મોટી લાખાવડ ગામની મહિલાઓ કહે છે કે કુંવરજી બાવળિયાને નર્મદાનું પાણી મત મળી રહે તે માટે રજૂઆત કરી હતી પરંતુ કોઈ જવાબ નથી દેતું જ્યારે ચૂંટણી આવે ત્યારે મત માંગવા રાજનેતાઓ આવી જાય છે અને નર્મદાના પાણી અપનાવવા માટે મોટા મોટા સપના બતાવવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂરી થાય પછી ગામમાં કોઈ દેખાતું પણ નથી ત્યારે લોકો પાણીનો પ્રશ્ન લઈને કોની પાસે જાય લોકો માટે આખરી સહારો મીડિયા છે મોટી લાખાવડ ગામની મહિલાઓએ મીડિયાના મિત્રો સંપર્ક કરી ગામ લોકોની વ્યથા ઠાલવી ત્યારે મહિલા દ્વારા કહેવામાં આવ્યું કે જો અમને નર્મદાનું પીવા માટેનું પાણી નહીં મળે તો મજબૂર બની પીવાના પાણી માટે ગામ છોડવું પડશે તેવી સ્થિતિ સર્જાય છે બીએસએનઆઈ ટીવી ન્યૂઝ સાથે પિયુષ વાજા જસદડ શું તમારું નામ દેવ દેવબેન પાણી આ ગામની અંદર કેટલા સમયથી નથી આવતું મહિના બે મહિના થાય ને વધારે અઢી મહિના થાય અને અત્યારે જે પાણી પીવા માટે ક્યાં જવું પડે એ આવ્યા ન્યા તો ઢોર ને પાવાનું પાણી તો એ ભરવા આવી છે શું કરું પણ આ આટલી ઉંમરે પણ હેરાન થવું પડે છે હા પીવા જોઈએ નાવા જોઈએ શું કરવું સાહેબ તો પાણી મળતું નથી તો શું કરશું હવે હવે આ કાંક વ્યવસ્થા કરો તો સારું બાપા સરકાર સાંભળે છે રજૂઆત કરી સરકાર સાંભળે છે ખરું તમારું ના રે ના કોઈ સાંભળતું નથી ઓકે શું તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો હવે પાણી બાબત હવે પાણી આવે થારું એમ માંગણી કરીએ ઓકે નકા પાંચ વર્ષ પૂરા થાય તો કાંક સરપંચની ઓલી કરો બીજું શું કરું

કેટલા સમયથી તમારા પત્રીનો દુખાવો થઈ ગયો પાંચ વર્ષથી હું દવા લઉં છું અને આવતા દિવસોમાં પાણી નર્મદાનું નહીં આવે તો તો ગામ લોકો શું કરશે તો ગામ મૂકીને જતા રહીશું તમે શું કરશો અમે જતો રહીશું ગામ મૂકીને શું કરવાનું પાણીની તકલીફ તો કેટલી ભોગવ્યું પછી પાણી એક મોટી જીવન જરૂરી વસ્તુ છે